સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે. સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે અગ્રણીઓ પણ મતદાન કરવા પહોંચી ચૂક્યા હોય, જેમાં મોરબી ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મતદાન કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે. સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે અગ્રણીઓ પણ મતદાન કરવા પહોંચી ચૂક્યા હોય, જેમાં મોરબી ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મતદાન કર્યું હતું. સાંસદ મોહનભાઈ કુંડારિયા મોરબીમાં જ નિવાસ કરતા હોય, જેને આજે મોરબી ખાતેથી મતદાન કર્યું હતું. મોરબીના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મતદાન કર્યું હતું અને મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તેવી અપીલ કરી હતી. ખાસ કરીને આજે 28 તારીખના રવિવાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીનું મહાપર્વ સવારે 7 વાગ્યાથી મતદારોની લાઈનો લાગી છે. ખાસ કરીને થોડા દિવસ પહેલાં ગયા રવિવારે કોર્પોરેશનની અંદર જે સુનામી આવી ને ભારતીય જનતા પાર્ટીનો ઝળહળતો વિજય પ્રાપ્ત થયો, એ જ રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા, રાજકોટ જિલ્લો હોય, મોરબી જિલ્લો હોય કે સૌરાષ્ટ્ર કે ગુજરાત હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી રીતે જીતવાના છે એવું મતદારોએ પણ મન બનાવી લીધો છે. ખાસ કરીને મોરબી નગરપાલિકા 52 સીટ આવેલી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. એ જ રીતે જિલ્લા પંચાયતની અંદર પણ 24 સીટ આવે મોરબીમાં, રાજકોટમાં પણ 36 સીટ જીતવાના 100% ચાન્સ જ્યારે ઊભા થયા છે ત્યારે રાજકોટ જિલ્લા, મોરબી જિલ્લા અને સૌરાષ્ટ્રના મતદાર ભાઈ બહેનોને વિનંતી કરું છું કે ચૂંટણીના મહાપર્વમાં આપ સૌ આપનો કિંમતી મત આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીત નિશ્ચિત કરવા માટે કમળના નિશાન ઉપર મતદાન કરો એવી સૌને મારી એક સાંસદ તરીકે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ સૌને મારી નર્મ વિનંતી છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, SNI ન્યૂઝ, મોરબી.